48 ઉપાશ્રય છે કોળની અંદર. અમે જ્યારે દેરાસર દર્શન કરવા ગયા તો વચ્ચે વચ્ચે ઉપાશ્રય આવે. કોઈ ઉપાશ્રયમાં બે ઠાણા સાધ્વીજીના, એક 84 ની ઉંમરના, એક 87 ની ઉંમરના. મજાની વાત જુઓ, ગુરુ 84 ના, શિષ્ય 87 ના. અને મજાની વાત જુઓ, 84 ની ઉંમરના ગુરુની સેવા કોણ કરે? 87 ના સાધ્વીજી. ઓરવા જાય, અમારી સામે ગોછલી ઓરવા નીકળ્યા. કોઈક જગ્યાએ 82 વર્ષ, કોઈ જગ્યાએ 85 વર્ષ, કોઈક જગ્યાએ લાંબો પર્યાય દીક્ષાનો, 75 વર્ષનો દીક્ષાનો પર્યાય. અને કોઈ કહે કે મારા સાહેબ એકવાર 16 ઓળી પૂરી અને બીજી 16 ઓળી માટે 94 પર પહોંચી ગયા છે, હવે 6 ઓળી થાય એટલે બીજી વારની 16 ઓળી પૂરી. એકસાવડ કરે, મનને પવિત્ર રાખવું હોય તો ક્યાં રહેવાનું? જે જગ્યાએ સતત શુભના આલંબન અને શુભના નિમિત્ત મળે. અને અહીંયા મુંબઈની અંદર બહાર નીકળો એટલે તમારી આંખને તમારે નીચી જ રાખવી પડે, જરાક ઊંચી. મન મલિન, અનાદિ કાળથી મનને મલિન થવાની તો આદત છે. હાથીની જેમ ગમે તેટલો સાફ કરીને લાવો અને ધૂળમાં આળોટીને જેમ મલિન થાય એમ મનની તો આદત છે. પણ એને પરાણે પરાણે પણ પવિત્ર રાખવા માટેના પ્રયત્ન કરવા પડે. ખંભા પાટણ, એક રાઉન્ડ મારીને આવો 125 દેરાસર, ખંભાતમાં રાઉન્ડ મારીને આવો 72 દેરાસર. પ્રેમશ્રી મહારાજે ચોમાસુ ખંભાતમાં કર્યું, બે અભિગ્રહ લીધા. બે અભિગ્રહ, નંબર એક, 4 મહિના ચોમાસામાં દાલ અને રોટી, દૂસરી વાત ખોટી, એકાશનું કરીશ અને બે દ્રવ્ય વાપરીશ. અને બીજો અભિગ્રહ શું લીધો ખબર છે? 4 મહિનામાં 5 તિથિ જયારે આવે ને, 5 તિથિ ત્યારે 72-72 દેરાસર ના દર્શન કરીશ. વન ડે સવારે 7 વાગે નીકળે, 72 દેરાસર દર્શન કરીને 12 વાગે પાછા, 5 કલાકમાં 72 દેરાસર ના દર્શન પૂરા. તમારે એવો અભિગ્રહ કરો, દર રવિવારે કે દર શુક્રવારે અલગ અલગ દેરાસરે જવું. ભિવંડીમાં દેરાસર કેટલા ટોટલ? કોની પાસે? 35. નાના મોટા ઘર દેરાસર બધું મળીને કેટલા? 35-40 દેરાસર. બરાબર, દર અઠવાડિયે રજાના દિવસે એક દિવસ આખા પરિવારને લઈ નવા દેરાસરમાં પૂજા કરવા જવાનું મન થાય ખરું? કેમ? થાળીમાં બધી આઈટમ નવી જોઈએ, એકની એક ચાલે. કપડા ચેન્જ, બધામાં બધે ચેન્જ, પૂજામાં ચેન્જ નહીં. શો અચ્છા, એમાં શોર્ટકટ શોધવાનું. જે પહેલું મને ઘણી વખત છે ને આમ ઘર દેરાસર કરવાની હવે પ્રેરણા કરવાની અમને ઈચ્છા ઓછી થાય. આ ઘર દેરાસર ની પ્રેરણા કરીએ એટલે તમે સંઘ દેરાસર થી ઘણી વખત દૂર થઈ જાઓ. માની લો કે આપણું આ સંઘ છે, બરાબર છે, આટલું ભવ્ય દેરાસર છે, પણ તમે અહીંથી સિલ્વર લિફ્ટ માં રહ્યો છો કે સિલ્વર પાર્ક માં રહ્યો છો, પાર્કની અંદર જ તમને દેરાસર મળી ગયું. હવે તમે અહીંયા સુધી લાંબા થાવ ખરા? અને અહીંયા લાંબા ન થાવ, એક લાભ એ થયો કે આખું ઘર પૂજા કરતો થયું, બરાબર. પણ નુકસાન કયું થયું? કે હવે કયા મારા સાહેબ શેષ કાળમાં આવ્યા, કયા મારા સાહેબ ગયા, કયા મારા સાહેબ નું વ્યાખ્યાન, કયા મારા સાહેબ ની ઈશ્રામાં કયો પ્રોગ્રામ, કોઈ જ પતા નહીં. સરવાળે લાભમાં કે નુકસાનમાં? નુકસાન. ફરતા રહ્યું, દર અઠવાડિયે એક નવા દેરાસર, તો આખા વર્ષની અંદર 40-40 દેરાસર ની પૂજા થઈ જાય કે ના થઈ જાય? 52 સુધી વાંધો નહીં. આપણે આલારના ગામ કેટલા? 52. અને વર્ષના અઠવાડિયા કેટલા? 52. જો વર્ષના અઠવાડિયામાં 53મો રવિવાર આવવાનો નથી આવવાનો, અને આપણા 52 ગામમાંથી હવે 53મું ગામ ક્યારે થવાનું? નથી થવાનું. 52 ગામ, 52 રવિવાર, 52 દેરાસર. ભિવંડીમાં 52 થાય, એવરી સન્ડે નવા પરમાત્મા. એક વાત સમજી રાખજો, રોજ 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 તમે જે દેરાસરમાં પૂજા કરતા હો એનાથી કોઈક નવા દેરાસરમાં જાઓ તમારા ભાવમાં પરિવર્તન આવે કે ના આવે? તમે શંખેશ્વર જાઓ, તમે પાલીદણા જાઓ, વર્ષમાં એકવાર જાઓ, પણ એ વખતના ભાવ કેવા?
તમે ગિરનાર જાઓ, તમારા ભાવ કેવા, તમે ખંભાત જાઓ, પાટણ જાઓ, ભાવ કેવા. અલ્ટિમેટલી આપણી ઈચ્છા એ છે, મારે મારા મનને શું રાખવું છે? પવિત્ર રાખવું.